પારડી ઓવરબ્રિજ ઉપર ઇકો કાર અને આઈસર ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત. ઇકો કાર ચાલકને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું. નેશનલ હાઈવે નંબર 48 પારડી ઓવરબ્રિજ પાસે ગતરોજ જૂનાગઢથી પોતાની ઇકો કાર નંબર GJ15CF1261 લઈને પરત ફરી રહેલા દીપકભાઈ મહેન્દ્રભાઈ વોરા રહે નાગરવોલ પટેલ ફરિયા જેવો પરત ફરી રહ્યા હતા ત્યારે પારડી ઓવરબ્રિજ ઉપર તેમની આગળ ચાલી રહેલા એક આઈસર ટેમ્પો નંબર MP09GG6436ના પાછળના ભાગેથી ધડાકાભેર પોતાની કાર અથડાવી દેતા ઇકો કારમાં સવાર દીપક મહેન્દ્રભાઈના માથાના અને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પૂર્વ તેઓનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગેની જાણકારી પારડી પોલીસ સ્ટેશનને થતાં પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમગ્ર બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ શરૂ કરી છે. કેવી મિસ્ત્રી જેડેશ્રી વલસાડ.